अस्सलाम वालेकुम। स्टैंडर्ड ए सब्जेक्ट इंग्लिश। टॉपिक माझे यूनिट 5 अ डायलॉग विद द डायलॉग। दरेक विद्यार्थी ने यहां बोर्ड तरफ जो से बोर्ड पर में सब्जेक्ट लिखा छे आप यूनिट 5 इंग्लिश क्लास एमा एक्टिविटी 2 मा चैप्टर से आप लोग और डायलॉग बिटवीन अ डायलॉग जो मैं यहां सब्जेक्ट लिखा छे अपने पाठ्य समझूती में ना दिए दरेक विद्यार्थी ने मने ध्यान से सांभर से एक्टिविटी 2 रीड एंड एंजॉय और डायलॉग बिटवीन अ डायलॉग संवाद मा संवाद जो मैं यहां लिखी छे डायलॉग स्पेलिंग याद रखो डी पछि ए आवशे नहीं डी पछि आई आवशे D-I-A-L-O-G-U-E डायलॉग એટલે સંવાદ और डायलॉग વિધિનો डायलॉग એટલે સંવાદમાં સંવાદ કોઈ ને વાંચું છું દરેક ધ્યાનથી સાંભળશે ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ બેસ્ટ એટલે ખાસ ધનુષ અને રાઘવ ખાસ મિત્રો છે They are studying in class 8 like you. તેઓ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે તમારી જેમ. Today is Sunday and both are on the playground. Today એટલે આજે. આજે રવિવાર છે અને બંને રમતના મેદાન પર છે. રાઘવ I am very hungry. H-U-N-G-R-Y हंगरी એટલે ભૂખ્યો हंगरी એટલે ભૂખ્યો રાઘવે કહ્યું રાઘવ કહે છે કે રાઘવ I am hungry મને ખૂબ ભૂખ લાગી છે Let's go to my uncle's home ચાલો આપણે મારા અંકલ ના ઘરે જઈએ It's just next to this street say S-A-Y એટલે કહેવું S-A-I-D સેઈ એનો પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ સેઈ એટલે કહ્યું શું કહે છે ધનુષે કહ્યું કે અહીંયા નજીકમાં જ મારા અંકલનું ઘર છે ચાલો આપણે ત્યાં જઈએ યા આઈ નો હા હું જાણું છું ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ધીસ બેંકમાં ખાતું ખોલાવવાની છે સેવિડન્ટ સે કહ્યું
વાય રાધવ આસો. રાધવે પૂછ્યું કે શા માટે? બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની. કારણ કે મારી પાસે પોકેટ મનીના થોડા પૈસા છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. મારી ઈચ્છા ડિપોઝિટ એટલે જમા કરવું. જો મેં અહીંયા લખ્યું છે કે ડિપોઝિટ એટલે જમા કરવું. મારી ઈચ્છા થોડા પૈસા જે છે એને જમા કરવાની છે. ઇટ્સ અ ગુડ આઈડિયા. એ સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન. મારી પણ ઈચ્છા છે કે હું પણ બેંકમાં ખાતું ખોલાવું. વી વિલ ગો ટુગેધર. ધનુષી ધનુષે કહ્યું કે આપણે સાથે બેંકમાં જઈશું અને ખાતું ખોલાવીશું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક્ડ રાધવ. રાધવે પૂછ્યું કે તમને ખબર છે બેંકનું સરનામું? એડ્રેસ એટલે સરનામું. No, but my father has an account with the bank. Yes, it is a nationalized bank. ના મને એડ્રેસ ખબર નથી, પરંતુ મારા પિતાનું અકાઉન્ટ પાટુ બેંકમાં છે. અને તેણે ઉમેર્યું કે તે એક રાષ્ટ્રીયકૃત નેશનલાઇઝ્ડ NATIONALIZED નેશનલાઇઝ્ડ એટલે રાષ્ટ્રીયકૃત રાષ્ટ્રીયકૃત બેંક છે. આપણને બેંકમાં ખાતું ખોલાવવામાં કોણ મદદ કરશે? રાઘવે પૂછ્યું. માય અંકલ વિલ કમ વિથ અસ. ધનુષે ધનુષે કહ્યું કે મારા અંકલ આપણી સાથે આવશે. ધે એન્ટર ધ હાઉસ. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યુઝપેપર. જુઓ આપણને ચિત્રમાં પણ આપ્યું છે. તેઓ ઘરમાં પ્રવેશે છે. અંકલ મનુભાઈ ધનુષના અંકલ ન્યુઝપેપર સમાચાર પત્ર વાંચી રહ્યા હતા. વોઝ રીડિંગ ચાલુ ભૂતકાળ બતાવે છે. હેલો અંકલ, કેમ છો અંકલ? વી વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. ટુ વોન્ટ એટલે ઈચ્છા રાખવી. અમારી ઈચ્છા બેંકમાં ખાતું ખોલાવવાની છે. વી નીડ યોર હેલ્પ. અમને તમારી મદદની જરૂર છે. ધનુષ રિપ્લાય. ધનુષે જવાબ આપ્યો. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. ચોક્કસ હું તમને મદદ કરીશ. વિલ હેલ્પ ફ્યુચર ટેન્સ બતાવે છે, ભવિષ્યકાળ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક. મનુભાઈએ કહ્યું. શું કહ્યું? કે હું તમારી સાથે બેંકમાં પણ આવીશ. આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી રાઘવ સ્વિચ્ડ ઓન ધ ટેલિવિઝન. રાઘવે ટીવી ચાલુ કર્યું. There was an announcement on the screen. સ્ક્રીન પર જાહેરાત હતી. અનાઉન્સમેન્ટ એટલે જાહેરાત. સ્ક્રીન પર જાહેરાત હતી. શું હતી? જુઓ. ડોનેટ કો પોઝિટિવ બ્લડ ઇમિડિયેટલી. કોન્ટેક્ટ 0338389555. શું જાહેરાત હતી? ઇમિડિયેટલી એટલે તાત્કાલિક. તાત્કાલિક કો પોઝિટિવ બ્લડ વાળા જે વ્યક્તિ છે એ ડોનેટ કરો. ડોનેટ એટલે દાન કરો. અને કોન્ટેક્ટ નંબર આપ્યો. વોટ ઇઝ કો પોઝિટિવ અંકલ? ધનુષ તે ધનુષ આસ્ક. ધનુષે પૂછ્યું કે ઓ પોઝિટિવ એટલે શું? ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ. સે બાય. મનુભાઈએ કહ્યું કે એ બ્લડ ગ્રુપનું એક નામ છે. વાય ટુ દે નીડ બ્લડ અંકલ? આસ્ક ધનુષ. અંકલ તેઓને બ્લડની જરૂર શા માટે છે? પર હેપ સમતા સમવન નીડ્સ ઇટ. કદાચ કોઈકને તેની જરૂર હશે. ધેર મે બી અ સર્જરી. સે મનુભાઈ. મનુભાઈએ કહ્યું. શું કહ્યું? સર્જરી. SURGERY. સર્જરી એટલે શસ્ત્રક્રિયા. ઓપરેશન કરે છે.
सकते, कदाच तेने समझने में जरूर पसे। बट अंकल व्हाई डोंट यू हैव देम, तो आस्क कोई पूछियो, परंतु अंकल सामान्य तो मैं तुमने हेल्प नहीं कर सकता। नो आई कैन नॉट, ना हूँ तो ने हेल्प कर सकतो नहीं, बिकॉज माय ब्लड ग्रुप इज बी पॉजिटिव। अंकल रिप्लाई, अंकले जवाब आप, कारण के मारो ब्लड ग्रुप क्यों छे बी पॉजिटिव, मैंने कया ग्रुप ने जरूर छे ओ पॉजिटिव, એટલે અંકલ તેઓને હેલ્પ કરી શકવાના નથી। અંકલ નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો, અંકલ અત્યારે અમારે કાર્ટૂન જોવાનો સમય થયો છે। રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ, રાઘવ અને હું કદાપી તેને મિસ કરતા નથી, ચૂકતા નથી। કેન વી વોચ ઇટ, સેડ ધ રૂસે કહ્યું કે શું અમે તે જોઈ શકીએ છીએ। ઓફકોર્સ ઇન ધ મીન વાઇલ, એટલે અંકલ શું કહે છે કે ચોક્કસ તે સમય દરમિયાન આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ। સ્નેક્સ એટલે નાસ્તો, તમારા બંને માટે હું થોડો નાસ્તો બનાવી દઉં। અંકલ યુ આર સચ અ કેન પર્સન, રાખો છે તમે ખરેખર કેરિંગ એટલે માયાળુ, માયાળુ વ્યક્તિ છો। Both the boys watched the cartoon show. બંને છોકરાઓ કાર્ટૂન જોવા લાગ્યા. The show ended and mummy by came with the snacks. So, what થયો? કાર્ટૂન શો પૂરો થયો અને મનુભાઈ નાસ્તો લઈને આવ્યા. Did you enjoy the cartoon show? અંકલ અંકલે પૂછ્યું કે તમને મજા આવી કાર્ટૂન જોવામાં? યસ વી ડીડ, હા અમને મજા આવી। હિયર આર યોર સ્નેક્સ, તમારો નાસ્તો અહીંયા છે, હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર, નાસ્તો ખાઓ અને મને કહો, જણાવો કે તમને કેવો લાગ્યો નાસ્તો। ડેલિશિયસ એઝ ઓલવેઝ, હંમેશાની જેમ સ્વાદિષ્ટ, બોર્ડ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ, બંને નાસ્તો ટેસ્ટ કર્યો અને બોલવા લાગ્યા કે હંમેશની જેમ ખૂબ જ સ્વાદિષ્ટ છે। થેન્ક યુ માય ચંદ્રન, એન્જોય ધ સ્નેક્સ, આઈ રીડ ધ ન્યૂઝપેપર। મનુભાઈ શું કીધું કે બાળકો તમે એન્જોય કરો નાસ્તો, હું ન્યૂઝપેપર વાંચું છું। મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર, મનુભાઈ ન્યૂઝપેપર વાંચે છે। હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, અહીંયા તમારા માટે સરસ મજાના સમાચાર છે, સે મનુભાઈ। વોટ ઇઝ ઇટ, ધનુષ આસ્ક્ડ, ધનુષે પૂછ્યું એટલે શું છે, રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાય મનુભાઈ, મનુભાઈએ જવાબ આપ્યો કે તમે તમારી જાતે વાંચો। બોથ રીડ એન એડવર્ટાઇઝમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત, વાંચવા લાગ્યા, જુઓ અહીંયા આપણને આપી છે ટેક્સ્ટબુકમાં, યંગ વર્લ્ડ મેજિક ઓફ હેન્ડ્સ અંડર સ્કોર પેઇન્ટિંગ કોમ્પિટિશન ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ, કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ, અહીંયા આપણને જાહેરાત આપી છે, એમાં લખ્યું છે કે 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, એમાં પાર્ટિસિપેટ કરી શકે છે, આવો અને તમે તમારી સાથે કલરફુલ બનાવો, દુનિયાને કલરફુલ બનાવો, મતલબ મસ્ત સરસ મજાના ચિત્રો પેઇન્ટ કરો। તારીખ પણ આપી છે, એરિયા પણ આપ્યા છે, જુઓ ટાઈમ છે 10 AM to 1 PM, 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી, અને થીમ શું છે, વિષય શું છે, સેવ એન્વાયરમેન્ટ સેવ વોટર, થીમ એટલે વિષય, એન્વાયરમેન્ટ બચાવો અને પાણી બચાવો, અટ્રેક્ટિવ પ્રાઇસ ટુ બી વોન, તો અહીંયા આ પ્રમાણેનું ચિત્ર છે, જુઓ મેજિક ઓફ હેન્ડ્સ, આ જાહેરાત છે, એડવર્ટાઇઝમેન્ટ છે, સમય પણ આપ્યો છે, જુઓ 10 AM to 1 PM, થીમ, થીમ એટલે શું, વિષય, વિષયમાં શું છે, સેવ એન્વાયરમેન્ટ સેવ વોટર,
पर्यावरण बचावो अने पानी बचावो। एट्रेक्टिव प्राइजिस टू बी वॉन, जे जीते एने सरस मजानु इनाम मळशे। कम कलर योर इमेजिनेशन, तमे तमारी रीते तमारी कल्पनाथी आवो अने कलर करो, बराबर। जो प्राइज पण लखी छे, फर्स्ट प्राइज, सेकंड प्राइज, थर्ड प्राइज, 100 कंसोलेशन प्राइज, 1 week एनिमेशन वर्कशॉप विथ आर्टिस्ट कनक पटेल, 3 week वर्कशॉप विथ आर्टिस्ट आरती नरेन। आ प्रमाणेनु जुओ, 6-8 છે। હવે શું છે, વાહ, જાહેરાત વાંચી એટલે રાઘવ અને ધનુષ ખુશ થયા। શું કહે છે, વાહ, ધીસ ઇઝ એન અટ્રેક્ટિવ ઇવેન્ટ, ઇવેન્ટ એટલે કાર્યક્રમ, આ એ આકર્ષિત કાર્યક્રમ છે। ધનુષ વિલ યુ પાર્ટિસિપેટ, શું તેમાં ભાગ લઈશ, રાઘવ આસ, રાઘવે પૂછ્યું, શ્યોર, ચોક્કસ, વોટ અબાઉટ યુ ધનુષે, ધનુષે કહ્યું કે તારા વિશે શું, તું ભાગ લઈશ, આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, હું પણ એમાં ભાગ લઈશ, રાઘવ છે રાઘવે કહ્યું। તો આ પ્રમાણે અહીંયા આપણે આ પાઠમાં જોયું કે રાઘવ અને ધનુષ બંને મિત્રો છે, સરસ મજાનું એમને આપણને બતાવ્યું કે એમને સામા ભાગ ઇન્ટરેસ્ટ છે, એ લોકો ભાગ પણ લેવાના છે જુઓ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં। ત્યાર પછી આપણને એ પણ જાણવા મળ્યું કે એમણે બેંકમાં ખાતું ખોલાવવું છે। તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે। સારા અને સુંદર અક્ષરે મેં અહીંયા જે શબ્દાર્થ લખ્યા છે એ શબ્દાર્થ બે ટાઈમ બે લખીને 5-5 ટાઈમ્સ તમારે તમારે નોટબુકમાં લખવાના રહેશે। થેન્ક યુ।